ભરૂચના ખારી નદી રોડ ઉપર વોર્ડ નંબર 1 માં ડોશીરાય તળાવમાં ગટરનું પાણી ભરાઈ જતા લોકો પરેશાન. તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા. ભુજના ખારી નદી રોડ ઉપર આવેલ વોર્ડ નંબર 1 માં આવેલ ડોશીરાય તળાવ જે રાજાશાહીના વખતથી આવેલું છે ત્યારે અહીંયા 15 ફૂટ મીઠું પાણી આવતું. ત્યારથી આ વિસ્તારના લોકો આ તળાવનું પાણી પીતા અને છેલ્લે 2011થી અહીંયા ગટરની લાઈન નખાતા આ ગટરની ચેમ્બર બનાવાતા આ ચેમ્બર વારંવાર તૂટી જતા આ તળાવ ગટરના પાણીથી ભરાઈ જાય છે. આ માટે ભુજ નગરપાલિકામાં રેલી સ્વરૂપે રજૂઆત કલેક્ટર સાહેબ પાસે આ તળાવણીના ફોટા સહિત દેખાડવામાં આવ્યા હતા ત્યારે ખાતરી અપાઈ હતી કે આ ગટરનું પાણી ખાલી કરી દેવામાં આવશે. ત્યારે આજ દિવસ સુધી આ ગટરનું પાણી તળાવણીમાં જ ભરેલું છે તેવું કાસમભાઈ દ્વારા જણાવાયું હતું. આ ખારી નદી રોડ વોર્ડ નંબર 1 માં આવે છે. આ ડોસરાઈ તળાવડી છે અને આ રાજાશાહીના વખતથી ઐતિહાસિક આ તળાવડી છે. એમાં જે પાણી ભરાતો એની વચમાં વીડી બનાવવામાં આવી છે અને વીડીમાં 15 ફૂટે મીઠો પાણી મળતો હતો અને આ વિસ્તાર આખો આ તળાવડીનો પાણી પીતા હતા. પણ છેલ્લા 2011 પછી આ લોકોએ જે ગટરલેન નાખી યુડીપી તરફથી આ ગટરલેનની ચેમ્બર આના પાણીના વહેણમાં બનાવી દીધી. આ ચેમ્બર વારંવાર તૂટી જાય છે જેના કારણે આ તળાવ છે એ ગટરના પાણીથી ભરાઈ જાય છે. એના માટે અમે નગરપાલિકા ઉપર રેલી કાઢી હતી. કલેક્ટરશ્રીને પણ આ તળાવડીના ફોટા સહિત આપ મીડિયાવાળા પણ સાથે હતા અને બતાવ્યું હતું ત્યારે એવી ખાતરી આપવામાં આવી હતી કે આ ગટરનું પાણી અમે ખાલી કરી આપશું તળાવડી. પણ આજ દિવસ સુધી આ ખાલી નથી કર્યું એના કારણે આ વિસ્તારમાં અત્યારે ડેન્ગ્યુ અને તાવના ચિકનગુનિયા જેવા તાવથી લોકો પીડાઈ રહ્યા છે અને હોસ્પિટલોમાં લાઈનો લાગેલી છે અને એ આ લોકો મીડિયા પણ વારંવાર આ નોંધ લીધી છતાં આજ દિવસ સુધી આ તળાવડી ખાલી કરવામાં નથી આવી. આ વિસ્તારના રહેવાસીઓ અને આ વિસ્તારના નગરસેવક તરીકે અમારી એક જ માંગ છે કે આ ગટરનું પાણી તાત્કાલિક ખાલી કરી દેવામાં આવે, એમાં દવાનો છંટકાવ કરવામાં આવે અને આ જે ચેમ્બર છે પાણીના વહેણમાં એ અહીંયાથી દૂર કરવામાં આવે. અને એવો નિયમ છે, રાજ્ય સરકારનો એક પરિપત્ર છે, કોઈ પણ પાણીના વહેણમાં ગટરનો ચેમ્બર ન હોવું જોઈએ. પણ આ તો ગટરના ચેમ્બરો તો તમામ પાણીના વહેણોમાં આ લોકોએ કાયદાને વિરુદ્ધ જઈને આ લોકોએ નાખી દીધા છે. આ પીવાનું પાણી આમાં જે વીરી જૂનો રાજાશાહીની વીરા કહેવાતા આ વીરામાંથી આ વિસ્તારના લોકો ભૂકંપ વખતે તો આખા ભુજ શહેરના લોકો અહીંયાથી પાણી ભરવા આવતા હતા. આ તળાવડીનો એટલો પાણી મીઠો અને સારો આ વીરીમાં એને કે આ પાણી ક્યારે ખૂટતું ન હતું. પણ અત્યારે આ 2011થી જ્યારથી આમાં આ ચેમ્બર ગટરનો તૂટે છે અને ગટરના પાણી ભરાઈ ગયા છે એના હિસાબે આ પાણી પણ પીવાનું પાણી પણ ખરાબ થઈ ગયું છે. ચોક્કસપણે અમારા વિસ્તારમાં મોટાપીનો રોડ આજ દિવસ સુધી બનાવવામાં નથી આવ્યો, મુસ્લિમ સ્કૂલવાળો રોડ પણ બનાવવામાં નથી આવ્યું અને એમાં ખાસ કરીને કિનાખોરી રાખવામાં આવી છે. કારણ કે લોકો કહે છે કે 1 કરોડ 10 લાખ રૂપિયા મંજૂર થઈ ગયા, નગરપતિએ નિવેદન કર્યું કે મોટાપી રોડનું કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવશે પણ આજ દિવસ સુધી કરવામાં નથી આવ્યું. ધારાસભ્યશ્રી પણ આ વિસ્તારમાં આવીને ખાતરી આપી ગયા છતાંય કરવામાં નથી આવ્યું.